નમસ્કાર દોસ્તો, તમે જો રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારી અયોધ્યા નગરીમાં ફેરવાયું છે, કારણ કે મોરારી બાપુની કથાનો આજે ત્રીજો દિવસ છે. અને આપ જુઓ છો તે રીતે દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ દેખાઈ રહી છે. ત્રીજા દિવસની આજે સમાપન થયું કથાનો, કથા મેં વિરામ લીધો, પરંતુ આજે કથા શરૂઆત કરતાં જે શરૂઆત નિયમિત સમય કરતાં લગભગ 1.5 કલાક મોડી ચાલી, પરંતુ 1.5 કલાક સુધી એક પણ વ્યક્તિ આ કથામાંથી જરાય હલ્યો નહીં. એક એક મિનિટની ગણતરી કરનાર લોકો આજે 1.5 કલાક સુધી પણ કથાનો આ સાર અને સાંભળ્યો અને કથાનું વિરામ થયું. કથામાં આજે અનેક યજમાનો આવ્યા, પરંતુ આજે ઉજવાયો હતો શિવ વિવાહ. અને શિવ વિવાહનો પ્રસંગ બાપુએ એ રીતે વર્ણવ્યો કે જાણે કે લોકો એવું લાગે કે બધા શિવના લગ્નમાં પોતે જોડાયા હોય, પોતે જાણે શિવમય બન્યા હોય. રામની કથામાં શિવનો એ રીતે માહોલ જાણ્યો અને બાપુએ જે કથામાં શિવનું વર્ણન કર્યું, જાણે કે એવું લાગ્યું કે ખુદ આપણી નજર સામે આપણે શિવના લગ્ન જોતા હોઈએ, શિવના લગ્ન આપણે સહભાગી થયા હોય એવો સુંદર માહોલ આજે કથામાં રચાયો હતો. અને આ માહોલની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તેમ કે શિવ કથા હોય, લગ્ન હોય તો ચોક્કસ રાસ ગરબા પણ થાય. તો બાપુએ રાસ ગરબા પણ લીધા, લાલવાની પરિવારે રાસ ગરબા પણ માન્યા. તો જુઓ એની એક ઝલક જોઈ લઈએ. Thank you.
નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. બાપુની કથામાં આજે શિવ ચરિત્ર વર્ણવવામાં આવ્યું ત્યારે બાપુએ કહ્યું કે રામાયણનું દ્વાર એ શિવ છે અને રામાયણનો જે ગર્ભ છે એ રામ છે. એટલે કે શિવ એ રામાયણનું દ્વાર છે અને ગર્ભ એ રામ ભગવાન છે. ત્યારે શિવની શરૂઆત કરીએ છીએ, શિવ સ્તુતિની અને શિવ વંદના કરવા સાથે સાથે બાપુએ આજે શિવનો મહિમા પણ વર્ણવ્યો. સાથે સાથે બાપુએ કહ્યું કે જે શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે તે જ લોકો જ આગળ વધે છે, જે વિશ્વાસ નથી રાખતા તે લોકોને જીવનમાં તકલીફો આવતી હોય છે. સાથે સાથે બાપુએ કહ્યું કે સ્તુતિની એક છેડે નિંદા હોય છે તો જેની સ્તુતિ થાય તેમાં જરા પણ ખામી દેખાય તો નિંદા થતી હોય છે. એટલે તુલસીદાસે રામચરિત માનસમાં 4 વાર 30 વખત સ્તુતિની જગ્યાએ અસ્તુતિ શબ્દ વાપર્યો છે, એનો પણ બાપુએ ઉલ્લેખ કરી ક્યાં ક્યાં જગ્યાએ વાપર્યો છે એનો પણ કીધો હતો. બાપુએ સાથે સાથે કીધું કે આપની પાસે જે છે આપણે ભૂલી ગયા છે અને જે નથી એ મેળવવા માટે દોડતા હોઈએ છીએ. આપણી પાસે જે હોય છે તેને આપણે સંગ્રહ કરવાની વૃત્તિમાં આવી જતા હોઈએ છીએ અને જે નથી એને મેળવવા માટે દોડતા હોઈએ છીએ. તો સાથે સાથે બાપુએ કીધું કે શંકા અને સંદેશ હંમેશા વિનાશ વેડતો હોય છે. શંકા અને સંદેશ ન કરવો જોઈએ તો લય તાલ એ એક ભેગું થાય છે અને એનાથી મૌન સર્જાય છે. ત્યારે સીતા એટલે ભક્તિ અને ભક્તિ હંમેશા પ્રભુની પાછળ જ રહે છે અને નકલી ભક્તિ સામે આવે છે. ત્યાં આ વાત જ્યારે ગૌરીજીએ શિવ રામજીની પરીક્ષા લેવા ગયા ત્યારે પ્રસંગને વર્ણતા બાપુએ કહ્યું હતું. બાપુએ કહ્યું હતું કે આજે લોકો પોથીમાં વિશ્વાસ મુક્તા થયા છે અને એટલે જ આજે લોકોની ભીડ ઉમટી છે. આજે હજારો લોકો આજે કથામાં હતા, કથામાં વચ્ચે પણ લોકોને બેઠક વ્યવસ્થાની વ્યવસ્થાઓ ખૂટી પડી હતી, પરિણામે થોડો વિક્ષેપ થયો હતો. ત્યારે બાપુએ કહ્યું કે આજે એક ગર્વ છે કે આજે લોકોને પોથીમાં વિશ્વાસ વધ્યો છે અને પોથીમાં વિશ્વાસ વધવાને લઈને જ આજે લોકો આજે આટલી મોટી સંખ્યામાં પોતાનું કામકાજ છોડીને પણ અહીંયા આવતા હોય છે અને કલાકો સુધી કથામાં બેસતા હોય છે. કારણ કે આ કથાનો પોથીમાં લોકોને હવે શ્રદ્ધા વધી છે અને એ જ ભારતનું ભાગ્ય અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને નો એક મજબૂત પાયો બાપુએ ગણાવ્યો હતો.
તો સાથે સાથે આજે બાપુની સાથે સાથે કથામાં અનેક મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ બાપુએ કીધું કે શિવનું મુખ એ ચંદ્ર સમાન છે, ચંદ્રની 16 કલાઓ જે હોય છે એનું પણ બાપુએ વર્ણન કર્યું હતું. અને બાપુએ કહ્યું હતું કે શિવજીના માથે જે ચંદ્ર હોય છે તે બીજનો ચંદ્ર હોય છે, પણ શિવજીના તેજ પર જે ચંદ્ર હોય છે એ પૂર્ણિમાનો ચંદ્ર હોય છે. અને એટલે જ સીતા માતાએ જ્યારે શિવજીની વંદના કરી હતી અને એમાં જે શબ્દ વાપર્યો હતો કે ચકોર ચાંદ, એ ચકોર ચાંદ એટલે કે પૂર્ણિમાના દિવસે ચકોર ચાંદ જોતો હોય છે અને એ ચકોરનો ચાંદ 16 કલાએ ખીલેલો હોય છે, ત્યારે એ રીતે બાપુએ આખી કથાની વાત કરી હતી. સાથે સાથે બાપુએ કીધું હતું કે સમજ અને ગેરસમજ બંને હોય છે, સમજ હંમેશા શ્રદ્ધા જન્માવે છે અને ગેરસમજ હંમેશા અવિશ્વાસ ઊભો કરતો હોય છે. ત્યારે કોઈપણ વસ્તુની હદ કરતાં વધે તો ઝેર છે અને અતિ પણ ઝેર છે, એટલે કે કોઈ વસ્તુ ના હોય તો પણ ઝેર છે અને કોઈ વસ્તુ વધુ પડતી હોય તો પણ ઝેર સમાન બાપુએ ગણાવી હતી. તો બાપુએ આજે સમાજમાં જે ખોટા રીતિરિવાજો છે તે સામે પણ પ્રહારો કરતાં કહ્યું હતું કે સૌને અનુકૂળ આવે એવા રિવાજો હોવા જોઈએ. આમ બાપુએ આજે કથામાં જે વાત કરી હતી, સાથે સાથે બાપુએ કીધું હતું કે જો નિરાશ હો તો નિરાશા હોય તો કૂવામાં કૂદવાને બદલે તલગાજરડા આવજો. તલગાજરડા એટલે કે બાપુની જે નિવાસસ્થાન છે એને તલગાજરડાનો અર્થ બાપુએ ભક્તિ સ્વરૂપે કીધો હતો. અને ત્યાં આવશો તો બસ ત્યાં મજા છે, એટલે કે કૂવામાં કૂદવા કરતાં બસ મજામાં આવો, ભક્તિમાં જાઓ, એવું પણ બાપુએ વાત કરી હતી. બાપુએ ખાસ વાત કરી હતી કે ભક્તિ હંમેશા શ્રદ્ધાથી આવતી હોય છે અને શ્રદ્ધા હંમેશા સત્ય સાથે હોય છે. બાપુએ સત્યના પ્રયોગ કરવા માટે પણ કીધું હતું અને સત્યના પ્રયોગ કરનાર વ્યક્તિએ ક્યારેય કોઈનાથી ડરવાની જરૂર નથી, એવું પણ બાપુએ કીધું હતું. આજે કથામાં એવી ભીડ ઉમટી હતી કે મંડપ નાનો પડ્યો હતો અને ઠેર ઠેર કથામાં આજે કથા રસમાં નહોતું, પરંતુ બાપુએ આજે કથામાં કેટલાક સંગીતની પણ મજા મનાવી હતી, તો કેટલાક સંગીતની ઝલકો પણ જોઈ લઈએ આપણે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. કથાનું સમાપન ચાલ્યું છે. યજમાન પરિવાર અને અન્ય જે વિભૂતિઓ આવ્યા છે એ એમની એમના થકી આજે આરતી થઈ રહી છે. અહીંયા બનાસ ડેરીના ચેરમેન પણ આવ્યા હતા, સુમૂલ ડેરીના ડિરેક્ટરો પણ આજે કથાના પધાર્યા હતા. તમામ અત્યારે આરતી કરી રહ્યા છે અને આરતી સાથે આજે બાપુની કથાનો વિરામ થવાનો છે. પરંતુ સાંજે 5 વાગે, હા તમે આ સમાચાર જોઈ લેશો એટલે એટલી વારમાં તો લગભગ તમને 4-1 વાગી ગયા હશે. 5 વાગે બાપુ આજે મુલાકાત આપવાના છે, જ્યાં બાપુનું નિવાસસ્થાન છે ત્યાં બાપુને મુલાકાત આપવાની છે. પરંતુ મુલાકાત લેવા જજો ત્યારે શિસ્ત સાથે લેતા જજો, કારણ કે શિસ્ત અને સંયમ સાથે જ બાપુને મુલાકાત આપજો. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ હશે તો ચોક્કસ તમે શિસ્ત અને સંયમ સાથે બાપુની મુલાકાત લેજો, કારણ કે આપણા સંસ્કારો પણ દેખાવા જોઈએ અને આપણી ભક્તિ ભાવના પણ દેખાવી જોઈએ. તો એ પ્રમાણે કોઈ અવ્યવસ્થા ન જાય તે રીતે જવાની માટે પણ છે. અહીંયા અનેક પ્રકારના આયોજનોમાં વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, પણ સાથે સાથે આજે જે બાપુએ વાત કહી એ વાતના અંશો ફરી અમે તમને જણાવી દઈએ કે બાપુએ કહ્યું હતું કે
જ્યારે પણ નિરાશા હોય તો ભક્તિનો પ્રપથ લેજો. શિવ હંમેશા સત્ય હોય છે અને શિવ એ ચંદ્રનું સ્વરૂપ છે અને ચંદ્રના સ્વરૂપ એને વર્ણન હતા. સાથે સાથે બાપુએ સૌર કલાની વાત પણ કરી હતી અને નવદા ભક્તિની પણ વાત કરી હતી. તો આ આજની કથાનો એક અંશ અમે આપને આપ્યો છે. આવતીકાલે વધુ કથાનો અંશ આપતા રહીશું. કથાની શરૂઆતથી લઈ કથાના અંત સુધીના વિગતો તમારા સુધી પહોંચાડતા રહીશું. તો જોતા રહો નવસારીને. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696229.